દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલમાં. મિત્રો, જાપાનના 7.6 ની તીવ્રતાના ભૂકંપ પછી 40 જેટલા આફ્ટર શોક આવતા 48 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. હજારો ઘરોમાં અંધારપટ છે. 1000 સૈનિકો બચાવ કામગીરીમાં જોડાયા છે. ભારત દૂતવાસે પણ અલર્ટ જાહેર કર્યું છે. જાપાનમાં 2024ની શરૂઆત સાથે જ ભૂકંપ આવ્યો હતો. 7.4 ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા પછી સુનામીનું એલર્ટ પણ કરાયું છે. દરિયામાં 15 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક હટાવવાના આદેશ અપાયા છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ છે. પશ્ચિમ જાપાનમાં મોટું નુકસાન થયાના અહેવાલો મળી રહ્યા છે. જાપાનના ભૂકંપમાં 48ના મોત થયા છે, જ્યારે 1400 લોકો બુલેટ ટ્રેનમાં ફસાયા છે. 200 ઇમારતો બળીને ખાક થઈ ગઈ છે. ઇશિકાવામાં વધુ એક ભૂકંપની ચેતવણી અપાવી છે. ભારતીય દૂતવાસે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે. સોશિયલ મીડિયા પર આપવામાં આવેલી માહિતી અનુસાર કોઈ પણ વ્યક્તિ અહીં આવીને મદદ માગી શકે છે. અગાઉ દૂતવાસે ઇમેલ આઈડી અને નંબર પણ જાહેર કર્યા હતા. જાપાનના મેટરોલોજિકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ જાપાનના ઇશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. જાપાનના દરિયાકિનારાથી સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, કુકુઈ અને હોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે સુનામીની ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયાના પૂર્વ દરિયાઈ વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી કરવામાં આવી છે. તો આ ઇશિકાવા પ્રિફેક્ચરના વાજિયા શહેરમાં આગ ફાટી નીકળતા 30,000થી વધુ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો છે. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.